કેમ છો? બધા મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું હળદર અને મીઠાવાળા આથેલા આમરા. આમરા આથવા તો ખૂબ સહેલા છે, પણ આમરાને આથ્યા પછી કેવી રીતે સ્ટોર કરવા અને એની ઉપર બિલકુલ ફૂગ ના આવે અને ચીકણા ના પડે અને કારા પણ ના પડે અને અંદર સુધી હળદર અને મીઠું ભરે એવી રીતે આમરા આથવાની રીત લઈને આવી છું. તો ચાલો આમરા આથવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 1 કિલો જેટલા તાજા અને મોટા રસવાળા આમરા લીધા છે. પછી તેને મેં ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરી લીધા છે. હવે આપણે આમરાની ચપ્પાની મદદથી આમરા ઉપર જે લાઇનિંગ છે તે ચપ્પાથી કાપા પાડી દઈશું. તો જુઓ, આમરાને આવી રીતે બધા કાપા પાડી લેવાના. પછી એક બાઉલમાં પાણી ગરમ કરવા મૂક્યું હતું, તે હવે પાણી ઉકળવા માંડ્યું છે. પછી તેમાં 1 ચમચી મીઠું નાખીશું અને 1 ચમચી હળદર નાખીશું. પછી હલાવી દઈશું. પછી તેમાં 1-1 કરીને બધા આમરા નાખી દઈશું. પછી તેને હલાવીને 2-3 મિનિટ સુધી ગરમ પાણીમાં ધીમા આંચે બાફવા દઈશું. તો જુઓ, આપણા આમરાનો કલર કેવો ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પછી આમરાને 10 મિનિટ સુધી ઠંડા પડવા દઈશું. 10 મિનિટ પછી આમરા પણ ચડી ગયા છે અને હળદર અને મીઠામાં સરસ રીતે સેટ થઈ ગયા છે અને એનો કલર પણ સરસ આવી ગયો છે. હવે આપણે 1 એરટાઈટ ડબ્બામાં આમરાને નાખી દઈશું. જો તમારે કાચની વરણી લેવી હોય તો કાચની વરણી પણ તમે લઈ શકો છો. પછી તેમાં જે આમરાનું ઉકળેલું ગરમ પાણી હતું તે પાણી આમરામાં રેડી દઈશું, જેથી કરીને આમરા લાંબા સમય સુધી સારા રહે. આવી રીતે આમરા આથવાથી આમરા ખાવામાં સોફ્ટ અને સ્વાદ પણ સારો આવે છે. હવે આપણે બીજે દિવસે આમરાને કાઢીને ચેક કરી લઈએ તો આમરા કેવા સરસ ચડી ગયા છે. તો હવે આપણા આમરા ખાવા માટે રેડી થઈ ગયા છે. આ આમરાને તમે 1 મહિના સુધી ફ્રીજમાં મૂકીને સ્ટોર કરી શકો છો. જો તમને મારી આ રીતે આમરા આપશો તો તમારા આમરા પણ સોફ્ટ અને ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ બનશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.